નમસ્કાર સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુત્તા સાથે જ સીએનબીસી બજારના તમામ દર્શક મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ હેપી ન્યૂ યર સાથે જ હવે આપણી સાથે પ્રોપર્ટી માર્કેટ વિશે ચર્ચા કરવા આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે જેએલએલ ઇન્ડિયાના મેનેજર જીગર મોતા જીગરજી સ્વાગત છે સીએનબીસી બજારમાં આપનું સાથે જ શરૂઆત કરીએ કે આ અત્યારે જે ખાસ નિર્ણયો લેવાયા છે એના પર તો પ્રોપર્ટી માર્કેટ પર ચર્ચા કરીએ તે પહેલા જમીન અધિગ્રહણના પાસ થયેલા બિલની વાત કરીએ તો કેબિનેટની બેઠકમાં જમીન અધિગ્રહણ બિલ માટેના વટહુકુમને મંજૂરી આપી દેવામાં આવી છે અને આ મંજૂરી બાદ હવે મોટા મોટા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ અને અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે હવે જમીન અધિગ્રહણના મામલે છૂટછાટ આપવામાં આવશે જમીન અધિગ્રહણ બિલ હેઠળ પાંચ સેક્ટરને મુખ્ય રાહત આપવામાં આવશે રાહત હેઠળના પાંચ સેક્ટરમાં ડિફેન્સ અફોર્ડ ડેબલ હાઉસિંગ ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે કુલ લગભગ તેર કાનૂનને જમીન અધિગ્રહણ માટેના કઠોર નિયમોથી બહાર રાખવામાં આવ્યા છે આ તેર કાનૂન હેઠળ જમીન અધિગ્રહણ માટેની અનેક શરતોથી રાહત આપવામાં આવશે આ બિલ બાદ હવે જમીનથી જોડાયેલા તમામ લોકોની સહમતિ લેવાની શરતથી હવે છૂટ આપવામાં આવી છે આ વિશે ક્રેડાઈના ચેરમેન અને પ્રેસિડેન્ટ લલિત જૈનનું માનવું છે કે સરકારનું આ પગલું ઘણું લાભદાયી છે અને આ કારણે ઘણા પ્રોજેક્ટ્સને લાભ મળશે જમીન અધિગ્રહણના લીધે ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સો પીપીપી પ્રોજેક્ટ્સો અફોર્ડેબલ હાઉસિંગ માટેના એક્વિઝિશન્સ આ બધા અટકાયેલા હતા અને સેવન્ટી પર્સેન્ટ કન્સેન્ટના વગર કોઈ બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ થવાના મુશ્કેલ હતી અને સોશિયલ ઓડિટ નહીં તો સોશિયલ ઇમ્પેક્ટ સ્ટેટસ રિપોર્ટ અને પછી રિહેબિલિટેશન એના લીધે પ્રોજેક્ટ્સો ડીલે થવાના હતા અને એ ડીલે થી પ્રોજેક્ટ કોસ્ટ વધવાની હતી અને બહુ મુશ્કેલાત હતી આ ઓર્ડિનન્સના ના લીધે બધું સહેલું થશે ઓકે ત્યારે જ હવે આપણી સાથે આ આપણા નિષ્ણાતો પણ જોડાયેલા છે ત્યારે જ જીગર આપથી જાણવા માંગશું કે આ જમીન અધિગ્રહણનો મામલો ઘણા વખતથી અટકેલો હતો પણ આ નિર્ણયથી ખાસ ફાયદો ક્યાં જોવા મળશે આપણે મોટું મોટું જોઈએ તો સરકારે આપણે જે છેલ્લી સરકાર આપણી હતી તો એમાં જે પોલિસી પેરાલાઇસિસ થયું હતું એનાથી એક સ્ટેપ આગળ જઈને સરકારે પોતાના નિર્ણયો લેવાનું ચાલુ કર્યું છે જે ખૂબ જ સારી વસ્તુ છે અને જેમ લલિતજીએ જણાવ્યું એમ ઘણા બધા જે સ્થગિત પડેલા પ્રોજેક્ટ્સ હતા એનાથી આના ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે અને એ ફરીથી ચાલુ થઈ શકશે મોટું મોટું આપણે જોવા જઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને આનાથી બહુ મોટો લાભ નહીં થઈ શકે કારણ કે જે તેર બિલ્સની તમે વાત કરી જે તેર ક્લોઝેસ છે જેની અંદર સેક્શન એકસો પાંચની હેઠળ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ જેવા પ્રોજેક્ટ્સને આવરી લેવામાં આવ્યા છે એ ક્લોઝિસમાં હજી કોઈ સુધારો કરવામાં નથી આવ્યો એ એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યા છે પણ ઓવરઓલ જોવા જઈએ તો ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે એટલે રૂરલ એરિયાની અંદર ખેડૂતોને આનાથી ખૂબ મોટો લાભ મળશે સાથે જ હવે આ તો વાત થઈ જમીન અધિગ્રહણ બિલની વાત પણ ખાસ કરીને હવે આપણે આગળ વધીએ તો રિટેલ એટલે કે અગર મારે દુકાન લેવી હોય કોઈ ઓફિસ સ્પેસ લેવી હોય તો એમાં ઘણી મૂંઝવણો આવતી હોય છે અને ખાસ કરીને પ્રોપર્ટીના જે સ્ક્વેર ફીટના ભાવ હોય છે એના કરતાં રિટેલના ભાવ અલગ હોય છે ત્યારે જ આ રિટેલ પ્રોપર્ટી ખરીદવા માટે શું ખાસ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ તો હવે આપણે છે ને થોડાક નંબર્સની વાત કરીએ અહીંયા કે બેસિકલી રિટેલની અંદર આજે આપણું અસ્તિત્વ શું છે અને આજે જ્યારે આપણે ગ્લોબલ ઇકોનોમીની વાત કરીએ છીએ ગ્લોબલાઇઝેશનની વાત કરીએ છીએ ત્યાં આપણું સ્થાન રિટેલમાં ક્યાં છે તો જસ્ટ બે મિનિટ લઈશ અમુક નંબર્સ પર આપણે વાત કરી લઈએ આજે ભારતની અંદર રિટેલમાં મોલ્સનું જે કોન્ટ્રીબ્યુશન છે એ સેવન પર્સન્ટ છે એટલે રિટેલનું જે ટોટલ રેવન્યુ છે એમાં મોલ્સનું જે ટોટલ કોન્ટ્રીબ્યુશન આવે છે એ સેવન પર્સન્ટ છે જે જ્યાં આપણે ચાઇના સાથે કમ્પેર કરીએ તો એ જ રેવન્યુ ચાઇનાની અંદર મોલ્સમાંથી પચીસ ટકા છે આજે આપણે વર્લ્ડની અઢીસો ટોપ રિટેલ કંપનીની જ્યાં વાત કરીએ ત્યાં ટોટલ બત્રીસ ટકા કંપની યુએસએની છે અને ટોટલ એ અઢીસો કંપનીનો જે ટોટલ રેવન્યુ છે એની એકતાલીસ ટકા રેવન્યુ એ બત્રીસ ટકા કંપનીઓ યુએસ લઈ જાય છે આપણે ઓવરઓલ જ્યારે આ બધી માહિતીની વાત કરીએ ત્યાં રિટેલની અંદર હજી ઘણા બધા સ્કોપ છે અત્યાર સુધી આપણે હંમેશા જ એક ટ્રેડિશનલ વેથી બિઝનેસ કરતા આવ્યા છીએ આપણા અહીંયા રિટેલ જે પણ શોપ્સ છે એ બી ટ્રેડિશનલ વેમાં આપણે ચલાવતા આવ્યા છે પણ હવે જ્યારે ગ્લોબલાઇઝેશનની આપણે વાત કરીએ છીએ ગ્લોબલ ઇકોનોમીની વાત કરી રહ્યા છીએ આપણે મોર્ડન રિટેલની અંદર એક પગ આગળ જવું પડશે હવે જ્યારે આપણે પ્રોપર્ટી પરચેસ કરતા હોઈએ ખાસ કરીને રિટેલ પ્રોપર્ટી તો એમાં મુખ્યત્વે જે બે વસ્તુ મહત્ત્વની છે એ છે વિઝિબિલિટી અને લોકેશન જે પણ પ્રોપર્ટી રિટેલ પ્રોપર્ટીમાં વિઝિબિલિટી અને લોકેશન સારું હોય તો કદાચ નેવું ટકા જંગ તમે ત્યાં જ જીતી જાઓ છો એવું તમે કહી શકો અમુક મુદ્દાઓ છે જે ખાસ રિટેલ પ્રોપર્ટી લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવા છે જેમ કે આપણે જ્યારે પણ રિટેલ પ્રોપર્ટી લેવા માટે જઈએ છીએ ત્યારે નોર્મલી આપણે એમાં આપવામાં આવતી હાઈટનું ધ્યાન નથી રાખતા હવે જ્યારે આપણે હાઈટની વાત કરીએ ત્યારે ટ્રેડિશનલ રિટેલ શોપ્સ જે આપણે નોર્મલી આપણી પણ કમર્શિયલ કોમ્પ્લેક્ષમાં જોઈએ છે એની અંદર મુખ્યત્વે હાઈટ દસ ફૂટની કે એના કરતાં ઓછી આપવામાં આવે છે હવે જ્યારે આપણે મોડર્ન રિટેલની વાત કરીએ છીએ ત્યાં આ ફોર્મેટ્સ ચાલી નહીં શકે અને આપણે એના હિસાબે ચોક્કસ અપગ્રેડ થવું પડશે એટલે જો દુકાનની સારી વિઝિબિલિટી આપણે લાવવી હશે તો બારથી ચૌદ ફૂટની હાઈટ આપણે ચોક્કસપણે એ શોપની અંદર આપણને મળે એ પ્રકારના સ્ટેપ્સ લેવા પડશે અને છે પણ એ પ્રકારની પ્રોપર્ટીઝ હવે આગળ જતાં ડેવલપ કરવી પડશે અને તો જ એ રિટેલની અંદર સારા રિટેલર્સને એ પ્રોપર્ટીમાં આકર્ષિત કરી શકશે અને તો જ ત્યાંથી એ લોકોના બિઝનેસીસ બી ફ્લરિશ થઈ શકશે આગળ આપણે વાત કરીએ તો બીજો મુદ્દો છે કે નોર્મલી આપણે કોઈપણ રિટેલ પ્રોપર્ટી જ્યારે ખરીદવા માટે જઈએ ત્યારે ઘણા બધા કેસીસની અંદર આપણને નાના જે રોડ હોય છે અંદર ગલિયારા જે હોય છે જે વીસ વીસ ફૂટની ત્રીસ ફૂટની ગલી હોય છે એના અંદર ગ્રાઉન્ડ ફ્લોરની રિટેલ પ્રોપર્ટી ઘણી સસ્તી મળી જતી હોય છે અને એના કારણે ઘણી વખત ઘણા બધા ઇન્વેસ્ટર્સ છેતરાતા પણ હોય છે પણ આપણે જ્યારે વિઝિબિલિટીની વાત કરીએ છીએ તો એવી જગ્યાએ રિટેલ પ્રોપર્ટીઝ મોટાભાગે ન લેવી જોઈએ એ બહુ એડવાઇઝેબલ નથી જ્યારે આપણે રિટેલ પ્રોપર્ટી પરચેસ કરીએ છીએ તો એ નોર્મલી સાહીઠ એંસી કે સો ફૂટના રોડ ઉપર હોય એની સારી વિઝિબિલિટી હોય અને બારથી ચૌદ ફૂટની મિનિમમ હાઈટ એને મળતી હોય એ ચોક્કસ ધ્યાનમાં રાખીને જ આપણે રિટેલ પ્રોપર્ટી પરચેઝ કરવી જોઈએ મોડર્ન રિટેલની અંદર આપણે જ્યારે વાત કરતા હોઈએ મોડર્નાઇઝેશનની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો રિટેલના એ ટ્રેડિશનલ વ્યૂમાંથી પણ આપણે બહાર નીકળી અને મોડર્નાઇઝેશન તરફ આગળ વધવું પડશે અને એ પ્રકારની પ્રોપર્ટીઝ આપણે ડેવલપ કરવી પડશે અને એના ઉપર આપણે ટ્રાન્સફોર્મ પણ થવું પડશે ઓકે એટલે તમારે અગર કોઈ રિટેલ પ્રોપર્ટી ખરીદવી છે કે દુકાન ખરીદવી છે એના માટે ખાસ જે રીતે અત્યારે જીગરજી આપણને પોઈન્ટ્સ જણાવ્યા એ પોઈન્ટ્સ નોટ કરવા ખાસ જરૂરી છે એટલે એક સારું એક તો પ્રોપર્ટી માટે એ જગ્યા હોવી જોઈએ કે મોકાની જગ્યા જે ગુજરાતીમાં કહેવાય એ હોવી જોઈએ તો તમારે એક પ્રોપર્ટી નેવું ટકા તમે એમાં સક્સેસફુલ રહેશો એની ગેરંટી છે અને સાથે એરિયા હાઇટ અને એ બધી વસ્તુઓને પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ ત્યારે જ આના પર આગળ વિગતવાર ચર્ચા આપણે આગળના એપિસોડમાં કરીશું પણ હવે આપણા સાથે આપણા રોકાણકાર એટલે જોડાઈ ગયા છે દર્શક જોડાઈ

ત્યાં મોટા વરાછાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યાં જ કોઈ સુરતના નામી ડેવલપર્સની બહુ વધારે સ્કીમ્સ નથી આવી એટલે ત્યાં જે પણ મિડ સાઇઝ કે સ્મોલ સાઇઝના જે ડેવલપર્સ છે જે લોકો નાના નાના કેમ્પસીસ રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝના ડેવલપ કરી રહ્યા છે એમાંના ઘણા ઓપ્શન્સ તમને મળી શકશે અને તમારું બજેટ જે તમે જણાવ્યું મોટું મોટું એ બજેટની આસપાસમાં તમને જોઈતી પ્રોપર્ટી બે બેડરૂમની મળી શકશે ઓકે એટલે ત્યાં મોટા કોઈ એવા બિલ્ડર્સનો ત્યાં ખાસો પ્રોજેક્ટ નથી આવી રહ્યો પણ ત્યાં તમે શોધો તો તમને ટુ બીએચકે તમારા આ બજેટમાં મળી જશે અને તમે ત્યાં એક સારા બિલ્ડરના ત્યાં રોકાણ કરી શકો છો ત્યારે જ ખાસ કરીને મોટા વરાછાની વાત કરીએ તો એક થોડોક કીચ ભર્યો થોડોક વિસ્તાર છે અને ત્યાં ખાસ કરીને હીરાથી જોડાયેલા લોકો હીરા વ્યાપારથી જોડાયેલા લોકો ખાસ કરીને રહેતા હોય છે એટલે ત્યાં ઘણી નજીક નજીક બધી બિલ્ડિંગો છે એટલે આપણે એક હોવું જોઈએ કે ત્યાં કોઈ સારા બીજા બિલ્ડર્સ આવ્યા હોય અને ત્યાં નવો તમે એમાં રોકાણ કરી શકો છો તો આ સલામ બની રહી છે ત્યારે આગળ આપણી સાથે અમરેલીથી પ્રગેશ મસરાણી જોડાઈ રહ્યા છે પ્રગેશ પૂછો આપણો સવાલ પ્રગેશ આપને આપને મારો અવાજ આવે છે કદાચ એમનાથી સંપર્ક સાધવામાં મુશ્કેલી પડી રહી છે પણ એમનો જે સવાલ જે છે આપણી પાસે આવ્યો છે આપણે એના પર વાત કરીએ તો એમની પાસે અમરેલીમાં એક પ્રોપર્ટી છે અને ડેવલપરે એક વર્ષનો વાયદો કર્યો હતો પણ હજી સુધી પોઝિશન નથી આપ્યું હવે તેમને આ પ્રોપર્ટીના ભાવ વધ્યા હોવાથી શું એમના નાણાં પાછા મળી શકશે અથવા પોઝિશન લેવું હોય તો કઈ રીતની આગળ હવે એમને આગળ પ્રોસીઝર કરવી જોઈએ આ બહુ જ કોમન પ્રોબ્લેમ છે કોઈ પણ એન્ડ યુઝર માટે અથવા લેમેન માટે કે જ્યારે પણ ડેવલપર્સ પાસે એ પ્રોપર્ટી લેવા જતા હોય છે ત્યારે આ પ્રકારના કિસ્સાઓની અંદર ખાસ એ જોવા મળ્યું છે કે જો જે પણ ડોક્યુમેન્ટેશન એમણે કર્યું હોય એ હંમેશા એમની વારે આવ્યું છે તો સૌથી પહેલો આ ભાઈ માટે મારું સજેશન એ રહેશે કે જો એમ ડોક્યુમેન્ટ સાઇન કર્યો હોય ડેવલપર સાથે તો સૌથી પહેલાં તો એની અંદર જો કોઈ ટાઈમલાઇન્સ ડિલિવરી માટે આપી હોય તો એ એક વખત એને અનુસરે એને એક વખત ચેક કરી લે ફર્ધર જો એમણે પ્રોપર ડોક્યુમેન્ટેશન કર્યું હોય અને હવે ડેવલપર જો એમને જવાબ ન આપતા હોય અને એમની પ્રોપર્ટી એમની ઈચ્છા વિરુદ્ધ જઈને કોઈક બીજાને વેચી નાખવાની દરકાર કરતા હોય તો એ ચોક્કસ કન્ઝ્યુમર ફોરમમાં જઈને ડેવલપરના વિરુદ્ધ ત્યાં કમ્પ્લેન કરી શકે છે અને એમાં એમને કન્ઝ્યુમર ફોરમ તરફથી ચોક્કસ સહાય મળી રહેશે ઓકે એટલે તમારો જે તમને જે પ્રશ્ન સતાવી રહ્યો હતો કે હવે કરવું શું તો પહેલાં તો તમારા ડોક્યુમેન્ટ્સ અગર તમારી પાસે કોઈ સાઇન થયેલા હોય તો એને ચકાસી લો એમાં એમાં કઈ રીતની ટર્મ્સ એન્ડ કન્ડિશન લખેલી છે એના ઉપર ખાસ ધ્યાન દેવું જરૂરી છે બાકી ત્યાં જો તમારે ત્યાં કોઈ કાયદાકીય ફોરમ હોય તો ત્યાં તમારા કાગળિયા લઈ ને તમે તમારી એક કમ્પ્લેન ત્યાં દર્શ કરાવી શકો છો ને એક તમને ત્યાંથી સારું સલાહ મળી શકશે અને ખાસ કરીને જો એક જીગર આ એક કોમન પ્રોબ્લેમ તમે કહી રહ્યા હતા કે આ કોમન પ્રોબ્લેમ છે પણ શું કામ આવી પ્રોબ્લેમ થતી જોવા મળે છે આ બધું થઈ રહ્યું છે કારણ કે આપણે અહીંયા એકચ્યુઅલી છે ને અવેરનેસ નથી લોકોમાં લોકો જ્યારે પણ પ્રોપર્ટી પરચેસ કરે છે અને બીજું સૌથી મોટો જે ઇસ્યુ છે ઓવરઓલ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની જ્યારે આપણે વાત કરીએ તો એમાં કોઈ એન્ટ્રી બેરિયર નથી એટલે એવા ઘણા બધા ડેવલપર આજે પણ ઇન્ડસ્ટ્રીની અંદર છે કે જેમને અપૂરતું નોલેજ છે અને જે લોકોને આ ફિલ્ડનો પૂરો એક્સપિરિયન્સ નથી તેમ છતાં બી તેઓ પ્રોપર્ટીઝ ડેવલપમેન્ટના બિઝનેસમાં આવે છે અને ઘણી વખત એમની કોઈક ભૂલના કારણે એન્ડ યુઝર્સને અથવા એમના ઇન્વેસ્ટર્સને ઘણું બધું ભોગવવાનું આવે છે હવે આ દરેકે દરેક વસ્તુની અંદર ક્લારિટી રિયલ એસ્ટેટ બિલ દ્વારા ચોક્કસ આવશે એક ખૂબ સરસ રિયલ એસ્ટેટ બિલ પ્રિપેર થઈ રહ્યું છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દરેકે દરેક સ્ટેટ ગવર્મેન્ટની અંદર પાસ ઓન કરશે અને કદાચ જો બધું જ ઠીક ઠાક ચાલશે તો ગુજરાત કદાચ પહેલું રાજ્ય હશે જે આ રિયલ એસ્ટેટ બિલને એપ્લાય કરશે ઓવરઓલ લોકલ માર્કેટમાં એના ઉપર ચર્ચાઓ ચાલુ જ છે સરકાર સાથે અને એ અત્યારે ઘડાઈ રહ્યું છે ચોક્કસ તો ફાયદો થતો આગળના ભવિષ્યમાં ચોક્કસ જોવા મળશે

કે એ પ્લોટ ને વેચીને હોય એવું ઘર લેવું જોઈએ જો જ્યારે તમે પ્લોટ લીધો છે તો તમારો વ્યૂ છે કે તમને બંગલો અથવા એક રો હાઉસ બનાવવું છે શું તમને ફ્લેટમાં જવાની ઈચ્છા છે ખરી નહીં મારી ઈચ્છા એક એ રીતનું ઇન્ડિપેન્ડન્ટ ઘર હોવું એવી ઈચ્છા છે મારી તો ફ્લાઇટ માટે મને મતલબ ઓછો રસ્તો બરાબર તો જે રીતે જીગર આપણે જોયું ભરૂચ થી નિકુંજ સવાલ પૂછી રહ્યા છે કે એમણે ઓલરેડી સનફાર્મા રોડ પર એક પ્લોટ લીધેલો છે અને એમને બિલ્ડિંગ માં નહીં પણ એમને એક રો હાઉસ અથવા એક બંગલો બાંધવાની ઈચ્છા છે ત્યારે શું કરવું જોઈએ એમને પ્લોટ વેચીને બીજે કોઈ સારી જગ્યાએ રોકાણ કરવું જોઈએ કે જે પ્લોટ લીધો છે ત્યાં જ બાંધકામ કરવું જોઈએ મારી સલાહ એવી રહેશે તમે આ પ્લોટમાં બની રહો પ્રોસ્પેક્ટ સનફાર્મા રોડના ખૂબ જ સારા છે અને જેમ તમે કહ્યું કે તમારી પોતાની એવી ઈચ્છા છે કે તમે તમારું એક ઇન્ડિપેન્ડન્ટ ઘર બનાવી અને એની અંદર રહો તમે બહુ ફ્લેટથી વધારે કમ્ફર્ટેબલ નથી તો મારી સલાહ એવી રહેશે કે તમે આ પ્લોટમાં બન્યા રહો જો તમારે અત્યારે કોઈ યુ નો કેશ ક્રંચ ના હોય અથવા તમારી લિક્વિડિટીની જરૂરત ન હોય તો તમે આ પ્લોટમાં બની રહી શકો છો જે રીતે સનફાર્મા રોડની તમે વાત કરી રહ્યા છો વડોદરામાં આ એરિયા ક્યારથી ડેવલપ થવા લાગ્યો અને શું પ્રોસ્પેક્ટ લાગી રહ્યા છે તમે ઓવરઓલ જુઓ તો સનફાર્મા રોડ ઉપર સનફાર્માસ્યુટિકલ્સની ઓલરેડી એક પ્લાન્ટ છે અને એના કારણે બેસિકલી જે આપણે સિટી સેન્ટરની વાત કરીએ તો દરેક સિટીની અંદર એ સ્પીલ ઉપર થતા રહે છે જે મેં પાછળ બી તમને વાત કરી હતી કે આપણે અહીંયા બેસિકલી દરેક સિટી જે હોય છે અથવા સિટીના સીબીડી લોકેશન્સ હોય છે દે ટેન ટુ શિફ્ટ તે હંમેશા બદલાતા રહેતા હોય છે એટલે આપણે કદાચ પાંચ પચીસ વર્ષની હિસ્ટ્રી લઈએ તો વડોદરાની અંદર બી ઓવરઓલ જે જૂના ડાંડિયા બજાર કરીને એ લોકો લોકેશન કહે છે સિટી સેન્ટ્રિક લોકેશન છે ત્યાંથી અલકાપુરી આરસી દત્ત ઉપર એનું સ્પીલ ઓવર થયું અલકાપુરી આરસી દત્તનું સ્પીલ ઓવર ઓવરઓલ ઓપી રોડ ઉપર થયું છે અને ગ્રેજ્યુઅલી સિટી ખૂબ સરસ રીતે વધી રહ્યું છે સિટીનો ગ્રોથ બહુ જ સારો છે એટલે આવનારા સમયમાં ઇવન અત્યારે બી આપ જોશો તો સનફાર્મા રોડ ઉપર ઘણી બધી સ્કીમ્સ ચાલુ થઈ ગઈ છે સો ડેવલપમેન્ટ ઓલરેડી સ્ટાર્ટેડ અને આ હજી શરૂઆત છે ગુજરાતની અંદર હંમેશા અમે અમારા દર્શકોને કહેતા આવ્યા છીએ કે આ હજી શરૂઆત છે હજી ઘણું બધું જોવાનું બાકી છે એટલે મારા હિસાબે એમણે આ પ્લોટમાં બની રહેવું જોઈએ બરાબર જે રીતે વસ્તી વધે એ રીતે સિટીનું એક્સપેન્શન થાય અને તમે જોઈ શકો છો વિસ્તરણ થતા થતા એક મોટી સિટી ડેવલપ થઈ જાય એ રીતે તમને ખાસ આ સલાહ દેખાઈ રહી છે કે આ જે તમે પ્લોટ લીધો છે તમને તમે લીધો હશે એ ભાવ તો હવે એનાથી ઘણા સારા તમને રિટર્ન્સ મળી રહ્યા છે એટલે તમે આ વિચાર કરી રહ્યા છો તો એમાં બનેલા રહો અને ત્યાં પોતાનું એ જ પ્લોટ પર પોતાનું બાંધકામ કરીને એક સારું ઘર બનાવી શકો છો તો આ સલાહ દેખાઈ રહી છે ત્યારે હવે અમદાવાદથી તેજસ શાહ આપણી સાથે જોડાઈ રહ્યા છે તેજસ પૂછો આપનો સવાલ મેં અમદાવાદના બોપલ વિસ્તારમાં એક વર્ષ પહેલા એક પ્રોપર્ટી બુક કરી હતી જેની હાલ કિંમત પિસ્તાલીસ લાખ હતી ત્યારે હવે આ પ્રોપર્ટીનું પોઝેશન દોઢ વર્ષ બાદ મળશે મને પણ બિલ્ડર નું બાયબેક કરવાની ઓફર છે ત્રેપન લાખ ને એસી હજારની ઓફર આપી છે એમણે તો મારે આ ઓફર લેવી જોઈએ કે પછી મારે મારું એવું માનવું છે સાથે સાથે કે આ પ્રોપર્ટી માં હજુ સારા રિટર્ન મળી શકશે તો એક વર્ષ પછી હાલ એક વર્ષ થયું તો પણ સારું મળે તો પછી આગળ શું કરવું એમ ઓકે તો અત્યારે રિટર્ન કદાચ સારું મળતું હોવાથી બાયબેકની ઓફર આપી છે શું કરવું જો તમે કદાચ એક વર્ષનો જ હોરિઝોન જોઈ રહ્યા હો આ ઇન્વેસ્ટમેન્ટમાં બની રહેવા માટે તો મારા હિસાબે તમારે આમાંથી એક્ઝેટ લઈ લેવી જોઈએ કારણ કે તમે જે બોપલ વિસ્તારની વાત કરી રહ્યા છો ત્યાં અત્યારે સપ્લાય સિગ્નિફિકન્ટ આવી રહ્યો છે એટલે આવનારા સમયની અંદર તમે જોશો કે ઘણા બધા નવા ડેવલપર્સ ત્યાં આવ્યા છે અને એમની સ્કીમ્સ બધી ચાલી રહી છે જે હિસાબે ત્યાં સપ્લાય આગળ જતા વધશે એટલે ત્યાં અપ્રિસિએશનના ચાન્સીસ બહુ વધારે બ્રાઇટ નથી અગર તમે જો શોર્ટ ટર્મમાં જોઈ રહ્યા હો પણ જો તમે ચોક્કસ એમાં લોંગ ટર્મમાં બની રહેવા માંગતા હો તો એ સારું ઇન્વેસ્ટમેન્ટ છે અને તમે બની રહી શકો છો પણ શોર્ટ ટર્મમાં મારી સલાહ એ રહેશે કે તમે આમાંથી એક્ઝિટ કરી લો ઓકે એટલે જો તમે રોકાણ માટે લીધું હોય અને શોર્ટ ટર્મના રોકાણ માટે લીધું હોય તો તમે એને આ જે બાયબાકની ઓફર આવી છે એમાં તમે આપી શકો છો અને એક વળતર મેળવી શકો છો પણ જો લોંગ ટર્મ માટે વિચારી રહ્યા હો તો હોલ્ડ કરવાની સલાહ મળી રહી છે એટલે એ પ્રોપર્ટી જે તમને આગળ રહેવા માટે જ ઉપયોગમાં લાવી હોય તો તમે પોતે પોતાની પાસે રાખી શકો છો ત્યારે જ હવે સુરતથી પ્રાચી વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે પ્રાચી પૂછો આપનો સવાલ નમસ્કાર મારી સુરતમાં જ એક રિટેલ પ્રોપર્ટી ખરીદવી છે ત્રીસ લાખ રૂપિયા સુધીનું મારું બજેટ છે તો શું હાલ આ પ્રકારનું રોકાણ કરવા માટેનો યોગ્ય સમય છે અને ભવિષ્યમાં મારે આ રોકાણનો ઉપયોગ ધંધાકીય હેતુસર પણ કરવાનો વિચાર છે તો શું કરવું જોઈએ ઓકે અત્યારે જો આક એક ટેક્સટાઇલ સિટી ગણવામાં આવે છે સુરતને અને એવામાં જો એક ખાસ કરીને રિટેલ પ્રોપર્ટી ખરીદવી છે દુકાન ખરીદવું છે અને આગળ જતાં એમને ત્યાં કોઈક વ્યવસાય શરૂ કરવો છે ત્યાં એક બિઝનેસ શરૂ કરવું છે તો હાલ માટે કયો એરિયા એમના માટે સુટેબલ હશે પ્રાચીબેન તમે ઓવરઓલ રિટેલના પરસ્પેક્ટિવથી જોતા હો તો મારી સલાહ જે મેં આગળ પણ જણાવ્યું એમ તમને એ જ રહેશે કે તમે જે પણ પ્રોપર્ટી જુઓ એમાં વિઝિબિલિટી અને લોકેશન આ બે વસ્તુને ચોક્કસ પ્રાયોરિટી પર રાખજો અને તદઉપરાંત જે બેસિક મુદ્દાઓ મેં આપને જણાવ્યા આગળ એ પણ થોડાક ધ્યાનમાં રાખીને તમે જો સારી પ્રોપર્ટી જુઓ તો ઓવરઓલ સારું છે રિટેલની અંદર રિટેલે હંમેશા દરેક ઇન્વેસ્ટર્સને બહુ સારા રિટર્ન્સ કમાવી આપ્યા છે સોફાર તમે જોશો તો એવા ઘણા બધા ઇન્વેસ્ટર્સ છે એવા ઘણા બધા ફંડ્સ છે ગ્લોબલી કે જે લોકો ફક્ત ને ફક્ત રિટેલ પ્રોપર્ટીઝમાં જ ઇન્વેસ્ટ કરતા હોય છે એના સિવાય એ લોકો ઇન્વેસ્ટ નથી કરતા તો ઓવરઓલ જોતા રિટેલની અંદર ઇન્વેસ્ટમેન્ટ સારું નીવડશે અહીંયા પ્રશ્ન આવે છે ફક્ત આપના બજેટનો હું વધારે આશાવાદી નથી કે તમને આ બજેટની અંદર કોઈ સારા લોકેશનમાં ગ્રાઉન્ડ ફ્લોરની સારી વિઝિબિલિટી વાળી રિટેલ પ્રોપર્ટી સુરતમાં મળી શકે તો જો આ બજેટમાં નહીં મળે તો એમને કોઈક સારો એરિયા અને સારું બજેટ નક્કી કરવું હોય તો એ કયો હોઈ શકે સુરત માટે તો મોટું મોટું તમે તો મને જાણ નથી કે તમારે ફ્યુચરમાં કયો બિઝનેસ કરવો છે પણ જો તમે કદાચ જેમ ટેક્સટાઇલ સિટી કહેવામાં આવે છે સુરતને ડાયમંડ સિટી પણ કહેવામાં આવે છે તો જો તમારે ટેક્સટાઇલ રિલેટેડ કોઈ પણ કામમાં તમે આગળ જતા ઇન્વોલ્વ થવાના હો તો મારી સલાહ એ રહેશે કે તમે જે બેસિકલી માર્કેટ અને રિંગ રોડ જે જઈ રહ્યો છે આપણો ડુમસ રોડ તરફ તમે એ જોઈ શકો છો અને તદુપરાંત સારા લોકેશનમાં તમે અડાજનમાં એલપી સવાનીની આસપાસનો જે વિસ્તાર છે એ પણ એક્સપ્લોર કરી શકો છો ઓકે સાથે જો આગળ એક સારું બુટિક ખોલવું હોય અથવા બીજા કોઈ સાપ આ પસ તમારે દુકાન લેવી હોય તો કદાચ આપણે સેન્ટર પોઈન્ટ જેવા કે ગોડદોડ રોડ જેવા જે એરિયા છે ત્યાં પણ કદાચ એક રિટેલ માટે ઓપોર્ચ્યુનિટી હોઈ શકે પણ જે રીતે જીગર જે કીધું તમારા બજેટને થોડું વધારવાની જરૂર છે એટલે થોડુંક સેવિંગ કરીને પછી તમે કોઈક સારી જગ્યાએ એક સારા લોકેશન પર એક દુકાન ખરીદી શકો છો વડોદરાથી મોહમ્મદ શેખ આપણી સાથે જોડાઈ ગયા છે મોહમ્મદજી પૂછો આપનો સવાલ જી મારી પાસે વડોદરામાં વાઘોડિયા વિસ્તારમાં એક પાંચસો સ્કવેર ફીટની એક પ્રોપર્ટી છે જે બત્રીસ લાખની આસપાસમાં મેં ખરીદી છે પ્રોપર્ટીનું ભાડું અત્યારે દસ હજારની આસપાસ આવે છે છે પર મંથ તો આ વિસ્તારમાં એલ એન ટી જેવી ઇન્ડસ્ટ્રી પણ ઉપલબ્ધ છે નજીકમાં અને નેશનલ હાઈવે પણ ઘણો નજીક છે પરંતુ ઘરના ભાવ જે છે તે અપેક્ષા મુજબ વધ્યા નથી તો મારે હાલમાં શું કરવું જોઈએ ઓકે શું કહેશો જીગર તમે જે લોકેશનની વાત કરી રહ્યા છો વાઘોડિયા રોડ એ બેસિકલી આપણો એનએચ એટ હાઈવે ક્રોસ કરીને બીજી તરફ આવે છે સિટીનું એક્સપેન્શન હજી આપણે જોઈએ તો મોરોરલેસ લેસ એનએચ એટની અંદરની તરફ જ રહ્યું છે અને ત્યાં પણ હજી ઘણા બધા યુનો લેન્ડ પાર્સલ અવેલેબલ છે ડેવલપમેન્ટ માટે જગ્યાઓ અવેલેબલ છે અને નવો સપ્લાય પણ આવી રહ્યો છે તમે જો પ્રાઇઝની અપ્રિસિએશનની વાત કરતા હો તો મોમ્મદજી અહીંયા તમને અપ્રિસિએશન બહુ સારું મળતું મને દેખાઈ નથી રહ્યું શોર્ટથી મીડિયમ ટર્મમાં પણ તમે કહ્યું એમ પ્રમાણે જો તમારી રેન્ટલ આ ઇન્કમ આમાંથી ચાલુ હોય તમારી એની અંદરથી એક આવક આવી રહી હોય અને તમે જો એનાથી સેટિસ્ફાઈડ હો તો લોંગ ટર્મમાં તમે આ પ્રોપર્ટીમાં બની રહી શકો છો પણ તે સિવાય જો કદાચ તમને સિટી લિમિટ્સની પાસે એનએચ એટની અંદરની તરફ વડોદરા સિટી તરફ તમને જો કોઈ સારું લોકેશન ઇન્વેસ્ટમેન્ટ માટે મળતું હોય કોઈ સારી ઓફર મળતી હોય તો તમે ચોક્કસે લઈ શકો છો સિચ્યુએશન અત્યારે એવી છે કે જો તમે થોડું નેગોશિએટ કરશો તો તમને સારા પ્રાઇઝ ઉપર સારા અપાર્ટમેન્ટ્સ એ લોકેશનમાં પણ અવેલેબલ થઈ જશે જે હું ચાર વર્ષ બાદ હું રિટાયર થવાનો છું અને રિટાયરમેન્ટ બાદ અમદાવાદ અથવા વડોદરામાં હું સેટલ થવાનું વિચારી રહ્યો છું તો એક ઘર અત્યારે ત્યાં ખરીદવાનું વિચાર્યો છું ત્રીસ થી ચાલીસ લાખ જેટલું બજેટ છે મારું તો કયું સિટી રિટાયરમેન્ટ બાદ રહેવા લાયક વધુ સારું છે અને મારા બજેટમાં ક્યાં સારી પ્રોપર્ટી મળી રહેશે મને મને મારા વાઈફ રહેવાના છે ત્યાં બરાબર તો આ એક સિનિયર સિટીઝનનો ખાસ સવાલ આવી રહ્યો છે અને ઘણા લોકો આવા સવાલ માટે જવાબ ગોતતા હોય છે જીગર શું કહેશું જુઓ તમે જ્યારે વડોદરા અને અમદાવાદની કમ્પેર કરો છો તો બંને જ સિટી પોતપોતાની રીતે પોતપોતાનું મહત્ત્વ ધરાવે છે અને બંને સિટી ખૂબ જ બ્યુટિફુલ છે વાત રહે છે તમારા પ્રોપર્ટી પરચેસ કરવા માટે તો ત્રીસથી ચાલીસ લાખના બજેટની અંદર આપને બરોડામાં કદાચ અમદાવાદ કરતાં વધારે ઓપ્શન્સ મળી જશે અને એ પણ સિટીની નજીકના વિસ્તારમાં સિટી મેમ મેં તમને જે રીતે કહ્યું બંને જ સિટી બહુ જ સારા છે ઇનફેક્ટ અમદાવાદને તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ નંબર વન સિટી ટુ લીવ ઓલરેડી ડિક્લેર કરેલું છે પણ બરોડા પણ એટલું જ સુંદર શહેર છે એટલે ડિપેન્ડ અપોન તમે કયા સિટીથી વધારે કમ્ફર્ટેબલ છો કારણ કે તમે બરોડામાં પણ કદાચ અત્યારે રહો છો અને પાસ્ટમાં કદાચ અમદાવાદમાં પણ રહ્યા હશો તો તમારી કમ્ફર્ટના હિસાબે તમે આ બેમાંથી કોઈપણ સિટી સિલેક્ટ કરી શકો છો પણ ઇન ટર્મ્સ ઓફ ધી મોર ઓપ્શન્સ તમને વડોદરાની અંદર આ બજેટની અંદર થોડા વધારે ઓપ્શન્સ મળી જશે કમ્પેર ટુ અમદાવાદ ઓકે ત્યારે ખૂબ ખૂબ આભાર જીગર આ સમગ્ર જાણકારી આપવા માટે અને આ બધા પ્રશ્નોના ઉકેલ આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે જ હવે પ્રોપર્ટી સંબંધિત માહિતી માટે તમે અમને ફક્ત પ્રોપર્ટી ગુરુ લખી ફાઇવ વન વન એટ પર મેસેજ કરો અથવા અમારા ઈમેલ એડ્રેસ પ્રોપર્ટી ગુરુ એટ ધ રેટ નેટવર્ક એટીન ઓનલાઇન ડોટ કોમ પર તમારો પ્રશ્ન સાથે તમારું નામ લખી જવાબ મેળવી શકો છો અમારા ખાસ શો પ્રોપર્ટી ગુરુમાં ત્યારે હાલ પૂરતું આટલું જ વધુ સમાચારો માટે જોતા રહેશો સીએનબીસી બજાર નમસ્કાર